વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત. કયું છે બાળકો? ગણિત. ગણિતમાં પેજ નંબર 26. કેટલા પેજ નંબર બાળકો? 26. કાઢા ને બતાએ પેજ નંબર 26. સરસ. તો ચલો પેજ નંબર 24 ઉપર સૂચના આપેલી છે બાળકો, આપેલી છે ને? તો ચલો આપણે તે સૂચના વાંચીએ. નીચે આપેલ ફળની કેટલી સ્લાઇસ છે તે ગણો અને લખો. શું આપેલું છે બાળકો? નીચે આપેલ ફળની કેટલી સ્લાઇસ છે તે ગણો અને લખો. તો ચલો બાળકો, નીચે શેનું ફળ આપેલું છે? કયું ફળ આપેલું છે બાળકો નીચે? હે, નીચે કયું ફળ આપેલું છે? પેરુનું આપેલું છે ને, પેરુ. આપણે તે ફળને શું કહીએ છીએ બધા? પેરુ. બધાને ભાવે છે ને? ભાવે છે બધાને. હા, તો ચલો આપણે તે ગણવાનું છે. તો અહીંયા કેટલી સ્લાઇસ છે? તો ચલો ગણીએ. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત. કેટલા આવ્યા બાળકો? સાતડે ચાર. તો આપણે ફરી વાર રિવિઝન કરીએ. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત. તમે બધા મારી સાથે સાથે બોલો છો ને? બોલવાનું છે અને લખવાનું પણ છે. તો અહીંયા શું લખું હું બાળકો? સાતડે સાત. કેટલા લખવાના આવે બાળકો? સાતડે સાત. કેટલા થયા હતા? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો અહીંયા કેટલા લખવાના બાળકો? સાત. ચલો હવે નીચે સૂચના આપેલી છે તે આપણે વાંચવાની છે. તો ચલો સૂચના શું છે? તો કે સરખા અંક જોડો. શું સૂચના આપેલી છે બાળકો? સરખા અંક જોડો. તો આપણે પહેલાં અંકને જોવા પડે ને? તો ચલો આપણે અંક જોઈએ શું છે. અંક, તો અહીંયા કેટલા અંક આપેલા છે? બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15. કેટલા આપેલા છે બાળકો? એકડે પાંચડે 15. તો અહીંયા બાજુમાં જોઈએ કયા અંક આપેલા છે. તો કે એકડે બગડે 12, એકડે તગડે 13, એક બે એકડા 11, એકડે પાંચડે 15, એકડે ચોગડે 14. તો સામે તો સેમ નથી ને? તો આપણે અહીંયા પેલો શું આપેલા છે? બે એકડા 11 આપેલા છે ને, બે એકડા 11. તો હવે આપણે આમાંથી ગોતવાનું છે ને, બે એકડા 11 ક્યાં આવ્યા? તો એકડે બગડે 12, એકડે તગડે 13. તો અહીંયા શું આવ્યું? બે એકડા 11. તો અહીંયા આમ લીટી કરવાની આવશે ને બાળકો, બે એકડા 11. હવે શું આવ્યું બાળકો? એકડે બગડે 12. તો ચલો આપણે જોઈએ. અહીંયા તો એકડે ચોકડે 14 છે. આ શું કહેવાય બાળકો? એકડે પાંચડે 15. 11 તો આપણે જોડાઈ ગયા છે. તો એકડે તગડે 13. અને ક્યાં આવ્યું? તો કે એકડે બગડે 12. તો અહીંયા જોઈન્ટ કરવાનું આવે બાળકો, એકડે બગડે 12. બધા મારી સાથે બોલજો અને
જોઈન્ટ પણ કરજો. હવે શું આવ્યું? એકડે તકડે તેર. તો ચલો જોઈએ, અહીંયા તો 12 જોડાઈ ગયા છે, જોડાઈ ગયા છે ને બાળકો. તો પછી શું આવ્યું? એકડે તકડે તેર. તો ક્યાં છે એકડે તકડે તેરામાંથી બાળકો, બતાવો તો જઈએ. સરસ, અહીંયા છે ને એકડે તકડે તેર. તો અહીંયા લીટી કરવાની આપણે. ચલો હવે આપણે નીચે જોઈએ. નીચે શું છે બાળકો? એકડે ચોકડે 14. તો અહીંયા તો આકડે બકડે 12 આરે જોડ્યા છે આપણે. અહીંયા આ પણ જોઈન્ટ થઈ ગયા છે, આ બે એકડા 11 છે. તો પછી શું આવ્યું? એકડે પાંચડે 15. શું આવ્યું અહીંયા? તો એકડે પાંચડે 15. તો નીચે જોઈએ બાળકો આપણે, તો કે એકડે ચોકડે 14. તો અહીંયા આવે ને બાળકો એકડે ચોકડે 14. હવે શું આવ્યું બાળકો? સેલું શું વધ્યું? એકડે પાંચડે 15. તો હવે આપણે આમાંથી ગોતવા પડશે ને એકડે પાંચડે 15. તો 12 તો જોઈન્ટ થઈ ગયા છે, એકડે તકડે 13 પણ થઈ ગયા છે, બે એકડા 11 એ પણ જોડાઈ ગયા છે. તો અહીંયા શું આવ્યું બાળકો? એકડે પાંચડે 15. તો આપણે અહીંયા જોઈન્ટ કરવાનું ને એકડે પાંચડે 15. થઈ ગયું ને બધાને બાળકો? તો કે આપણે પેજ નંબર 26 ઉપર શું શીખ્યા? તો કે ફળની સ્લાઇડ ગણતા અને સરખા અંક જોડતા શીખ્યા ને. હવે આપણે નોટબુક કાઢીશું. કાઢી બધાએ નોટબુક. તો નોટબુકમાં જુઓ, બધા આ પેજ કાઢે, બતાય છે બધાને? બતાય છે ને? તો નોટબુકમાં ઉપર સૂચના આપેલી છે, આપેલી છે સરખા અંક સાથે જોડો. શું સૂચના આપેલી છે બાળકો? સરખા અંક સાથે જોડો, જે હમણે આપણે બુકમાં શીખી ગયા ને. હા, હવે એ જ રીતના છે. તો જોઈએ બાળકો, પહેલો શું અંક આપેલું છે? તો એકડે મીંડે 10, એકડે તકડે 13, ન વડે 9, બે એકડા 11. શું આપેલું છે બાળકો? બે એકડા 11. સાતડે 7, પાછડે 5, એકડે પાંચડે 15. તો હવે આપણે બાજુમાં જોવું પડે ને બાળકો, બાજુમાં કેમ અંક આપેલા છે? તો કે 9 વડે 9, બે એકડા 11, એકડે મીંડે 10, એકડે તગડે 13, એકડે પાંચડે 15 આપેલા છે. તો 7 અડે 7, 5 અડે 5. તો હવે આપણે આમાં જોઈન્ટ કરવાનું છે, કરવાનું છે ને. તો અહીંયા પહેલો અંક કયો છે બાળકો? જુઓ તો પહેલો અંક કયો છે? તો કે એકડે મીંડે 10. શું છે બાળકો? એકડે મીંડે 10. તો હવે આપણે અહીંયા બાજુમાં એકડે મીંડે 10 ગોતવા પડશે ને. ગોતવા પડે બાળકો, ગોતવા પડશે ને. તો ઉપર તો 9 વડે 9 છે, પછી શું છે બાળકો? બે એકડા 11 છે, પછી શું છે બાળકો? એકડે મીંડે 10. તો આપણે અહીંયા શું હતું? એકડે મીંડે 10. તો ચલો બાળકો બધા લીટી કરો. તો આમ કરીને બધાએ સરસ. હવે પછી કયો અંક છે બાળકો? તો કે એકડે તગડે 13. તો ચલો આપણે આ બાજુ જોઈએ, 13 ક્યાં છે? તો કે 9 વડે 9, બે એકડા 11. આ તો 10 તો જોડાઈ ગયા છે, એકડે મીંડે 10 તો થઈ ગયા છે. તો હવે શું છે બાળકો? તો કે એકડે તગડે 13 છે ને, એકડે તગડે 13. તો હવે આપણે અહીંયા જોઈન્ટ કરવાનું આવે બાળકો, આવે ને. તો ચલો હવે બાજુમાં જોઈએ, બાજુમાં શું છે બાળકો? 9 વડે 9. તો હવે આપણે અહીંયા ગોતવું પડશે ને. તો કે એકડે પાંચડે 15, 13 તો જોડાઈ ગયા છે, એકડે મીંડે 10 પણ થઈ ગયા છે, તો બે એકડા
11 છે આ તો તો અહીંયા શું આવે બાળકો 9 વડે 9 તો આપણે જોઈન્ટ કરવાનું 9 વડે 9 વારે 9 વડે 9 હવે 2 એકડા 11 તો 9 તો થઈ ગયા છે બાળકો તો પછી શું આવશે 2 એકડા 11 તો અહીંયા જોઈન્ટ કરવાનું આવે ને 2 એકડા 11 હવે કઈ સંખ્યા આવે છે બાળકો 7 × 7 કઈ છે 7 × 7 તો હવે તો 9 વડે 9 2 એકડા 11 એકડે મીંડે 10 એકડે તગડે 13 એ બધા તો થઈ ગયા છે તો હવે નીચે શું આવ્યું એકડે 5 × 15 તો એ પણ નથી તો પછી શું આવ્યું બાળકો 7 × 7 તો જોઈન્ટ કરવાનું ને બાળકો 7 × 7 ચલો હવે એનું નીચેની અંક લઈએ આપણે હવે શું કહેવાય બાળકો 5 × 5 તો હવે ઉપરના તો થઈ ગયા છે આપણે તો શું વધ્યું અહીંયા એકડે 5 × 15 એ પણ નથી 7 તો જોડાઈ ગયા છે તો નીચે શું આવ્યું 5 × 5 શું આવ્યું બાળકો 5 × 5 આવ્યા ને તો હવે નીચે શું વધ્યું બાળકો એકડે 5 × 15 તો 9 × 9 જોડાઈ ગયા 2 × 11 પણ થઈ ગયા એકડે મીંડે 10 પણ થઈ ગયા એકડે તગડે 13 પણ જોડાઈ ગયા છે ને તો હવે શું આવ્યું બાળકો એકડે 5 × 15 શું આવ્યું બાળકો એકડે 5 × 15 તો જોઈન્ટ કરવાનું આવે ને એકડે 5 × 15 આરે કર્યું બધાએ લખાઈ ગયું ને બધાને તો હવે આપણે નોટબુકમાં શું શીખ્યા તો કે સરખા અંક સાથે જોડતા શું શીખ્યા બાળકો સરખા અંક સાથે જોડતા વંદે માતરમ.